गुजराती स्टाइल एकदम सहेली रीत थी फटाफट बनी जती आ डिश जो जमवामां होय तो बीजू कई ज न जोईए। हेलो फ्रेंड्स, आज हूँ तुम्हारी साथे शेयर करीस एकदम सहेली रीत थी गुजराती स्टाइल कढ़ी पुलाव नी रेसिपी। एकदम टेस्टी अने भात नो दरेक दाणो छूटो रहे ते रीते आपणे 8 हेल्दी पुलाव ने कुकर मां बनावशुं अने साथे दही अने चणाना लोटना परफेक्ट माप थी गुजराती स्टाइल कढ़ी ने पण सर्व करशुं। तो घर मां रहेली वस्तु मांथी खूब ज सहेली रीते बनी जता कढ़ी पुलाव नी रेसिपी शुरू करीए। नवी रेसिपी सीखवा माटे नेहा कुकबुक गुजराती चैनल ने सब्सक्राइब करो अने साथे बेल आइकॉन ने जरूर थी दबाओ नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे। खूब ज ओछा समय में एकदम सहेली रीत थी बनता कढ़ी पुलाव माटे सौथी पहला मैं अहीं एक कप जेटला चोखा लीधेला छे। अहीं तमे घर में रहेला कोई पण चोखा नो उपयोग करी शको छो, तेने एड करी दईए। हवे 2 कप जेटलू पाणी एड करीने चोखा ने सारी रीते धोई लईए। पुलाव बनावती वखते आपणे चोखा ने त्यां सुधी धोवाना छे ज्यां सुधी तेमां रहेलू आ रीतनुं सफेद पाणी निकळी न जाय। तो आपणा भात एकदम सारी रीते धोवाई गया छे, हवे तेमां रहेलू बधुं ज पाणी काढी लईए। हवे 2 कप जेटलू पाणी एड करीने चोखा ने 15-20 मिनिट माटे पलाळी दईए। आ स्टेप एकदम इम्पोर्टंट छे। पुलाव बनावती वखते चोखा ने पलाळवाथी पुलाव एकदम फटाफट चढ़ी जाय छे अने भातना दाणा एकदम छूटा छूटा बने छे, तेथी आ स्टेप स्किप ना करता। तो 15-20 मिनिट थई गई छे ने तमे जोई शको छो कि आपणा चोखा एकदम सारी रीते पलळी गया छे। हवे तेमां रहेलू बधुं ज पाणी काढी लईए। तो हवे फटाफट कुकर मां टेस्टी पुलाव बनावानुं शुरू करीए। तो तेना माटे मैं अहीं मीडियम गैस नी फ्लेम पर कुकर राखेलू छे, तेमां 2 मोटी चमची जेटलू तेल एड करी दईए। अहीं तमे तेल नी जग्याए घी नो उपयोग पण करी शको छो, अथवा तो तमे 1 चमची तेल अने 1 चमची घी बंने नो उपयोग पण करी शको छो। तो आपणुं तेल गरम थई गयुं छे, हवे तेमां 1/2 चमची जेटलू जीरुं एड करी दईए अने जीरुं ने सारी रीते ककड़वा दईए। तो आपणुं जीरुं ककड़ी गयुं छे। हवे पुलावनी फ्लेवर 100 गणी वधारता मैं अहीं थोड़ा सूका मसाला लीधेला छे, जेमां सौथी पहेला मैं 1 चक्रफूल, 3 मरीना दाणा, 2 लविंग, 2 एलची अने 1 તમાલપત્ર લીધેલું છે, તેને એડ કરીને તેલમાં સારી રીતે સૌતે કરી લઈએ। આ સૂકા મસાલા જ્યારે તેલમાં સારી રીતે સૌતે થાય છે ત્યારે તેની એકદમ સરસ ફ્લેવર આપણા પુલાવમાં આવે છે। પણ જો ઘરમાં સૂકા મસાલા ના હોય તો તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ થોડો વધારી દેજો, તો આપણા મસાલા સારી રીતે સૌતે થઈ ગયા છે। સાથે મેં 1 મોટી ચમચી એટલે કે 4-5 લસણની કળીને ઝીણી સમારી લીધેલી છે, તેને એડ કરી દઈએ। સાથે 1 ચમચી આદુની પેસ્ટ અને 1 મીડિયમ સાઈઝની ડુંગળીને મેં આ રીતના ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ। અને સાથે મેં તીખાશ માટે 2 લીલા મરચાંની આ રીતના લાંબી સ્લિટ્સ કરી લીધેલી છે, તેને પણ એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે સૌતે કરી લઈએ, જેથી ડુંગળીનો કાચો સ્વાદ વયો જાય। અહીંયા આપણે પુલાવમાં લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરતા, એટલે લીલા મરચાંની તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સારી રીતે સૌતે થઈ ગઈ છે। હવે શાકભાજીમાં મેં અહીંયા 1 મીડિયમ સાઈઝના ટમેટાના ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ। સાથે બીજા શાકભાજીમાં 1/4 કપ જેટલા ગાજર, 1/4 કપ જેટલા બટેટાના મેં ઝીણા પીસ કરી લીધેલા છે, તેને એડ કરી દઈએ। સાથે 1/4 કપ જેટલા કેપ્સિકમ અને 2 મોટી ચમચી જેટલા લીલા વટાણા એડ કરી દઈએ। આ સિવાય તમે વેજીટેબલ્સમાં તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ જેમ કે ફ્લાવર કે પછી ફણસીનો ઉપયોગ પણ કરી શકો છો, અને જો ઘરમાં વેજીટેબલ્સ ના હોય તો તમે ફક્ત બટેટા અને ટમેટાનો ઉપયોગ કરીને પણ આ પુલાવ બનાવી શકો છો। હવે બધા જ વેજીટેબલ્સને તેલમાં 1-2 મિનિટ માટે સૌતે કરી લઈએ। આ સિવાય જો તમને પુલાવમાં ફુદીનાની ફ્લેવર ભાવતી હોય તો તમે થોડા ફુદીનાના પાન પણ એડ કરી શકો છો। તો આપણા વેજીટેબલ સારી રીતે સૌતે થઈ ગયા છે। હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મેં અહીંયા કસૂરી મેથી લીધેલી છે। કસૂરી મેથીનો સ્વાદ પુલાવમાં એકદમ સરસ લાગે છે, પણ જો ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો।
આ સિવાય તમારે પુલાવને સફેદની જગ્યાએ પીળો બનાવવો હોય અને સાથે થોડો તીખો બનાવવો હોય તો તમે મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેજો. તમારો પુલાવ એકદમ ટેસ્ટી અને થોડો તીખો બની જશે. હવે બધા જ મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ જેથી મસાલાની ફ્લેવર એકદમ સરસ પુલાવમાં આવે. તો મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે. હવે પલાળેલા ચોખાને એડ કરીને તેને 1 મિનિટ માટે તેલમાં સોતે કરી લઈએ. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પુલાવ બનાવતી વખતે જ્યારે આપણે ચોખાને તેલમાં સોતે કરીએ છીએ ત્યારે તેની ઉપર તેલનું એક લેયર થાય છે જેનાથી આપણો પુલાવ એકદમ છૂટો છૂટો અને ખીલેલો બનશે. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે પલાળેલા ચોખાને સોતે કરતી વખતે તે તૂટી ના જાય. તો તમે જોઈ શકો છો કે ચોખા ઉપર તેલનું એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે. હવે આપણે જે કપ કે વાટકીથી ચોખા લીધેલા હતા તે જ કપથી આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે મેં અહીંયા 1/2 લીંબુ લીધેલું છે. પુલાવ બનાવતી વખતે લીંબુનો રસ એડ કરવાથી પુલાવ એકદમ ફટાફટ કૂક થઈ જાય છે અને તે છૂટો છૂટો રહે છે. તેને 1 ચમચી જેટલું એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો છેને એકદમ સહેલું માપ. કુકરમાં પુલાવ બનાવતી વખતે તમે જેટલા વાટકા ચોખા લીધા હોય તેનાથી ડબલ વાટકા તમારે પાણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. બસ હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ પર પુલાવને કૂક કરશો તો તે કાચો રહી જશે અને વધુ પડતી ગેસની ફ્લેમ લો રાખશું તો પુલાવમાં પાણીનું પ્રમાણ ઓછું થઈને તે તળિયે ચોંટી જશે. તો આપણો પુલાવ કૂક થાય છે ત્યાં સુધી આપણે પુલાવ સાથે સર્વ કરવાની એકદમ ટેસ્ટી અને ગુજરાતી સ્ટાઇલ કઢી બનાવી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલું ખાટું દહીં લીધેલું છે. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દહીં આપણે રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે, ડાયરેક્ટ ફ્રીઝમાંથી નથી લેવાનું, નહીં તો આપણી કઢી ફાટી જશે. તેને એડ કરી દઈએ અને જો તમારે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરવો હોય તો 1 કપ દહીંની જગ્યાએ 3 કપ જેટલી છાશ લઈ લેજો. હવે મેં અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો 1 કપ દહીં સાથે 1/4 કપ એટલે કે 4 મોટા ચમચા જેટલો ચણાના લોટનું માપ એકદમ પરફેક્ટ છે. હવે કઢીની પરફેક્ટ કન્સિસ્ટન્સી માટે આપણે 1 કપ દહીં સાથે 2 કપ જેટલું પાણી લેવાનું છે. તો છે ને એકદમ સહેલું માપ. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લઈએ. તો આપણું કઢી માટેનું ગાંઠા વગરનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે કઢીમાં ફ્લેવર અને તીખાશ માટે મેં અહીંયા 1 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે. તેને એડ કરી દઈએ. સાથે 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈએ. આદુ અને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. હવે આપણી કઢીને ખાટી મીઠી કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો ગોળ લીધેલો છે. તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું કઢી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને વઘારી લઈએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. કઢીને ઘીમાં વઘારવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે, પણ તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું એડ કરીને તેને સારી રીતે કકડવા દઈએ. તો આપણા રાઈ જીરું કકડી ગયા છે. હવે થોડા લીમડાના પાન, 1/4 ચમચી જેટલા મેં મેથીના દાણા લીધેલા છે. મેથીના દાણાને કઢીમાં એડ કરવાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, તેથી તે જરૂરથી એડ કરવા. હવે વઘારમાં 1 ચપટી હિંગ, 2 સૂકા લાલ મરચાં, 2 લવિંગ, 1/2 ઇંચ તજનો ટુકડો. તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ. કઢીના વઘારમાં એડ કરેલા સૂકા મસાલાથી કઢીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે. હવે આપણે કઢીનું મિક્સર એડ કરી દઈએ.
કઢીનું દહીંવાળું મિક્સર એડ કર્યા પછી આપણે તેને આ રીતે સતત હલાવવાની છે, જેથી તે જરા પણ ફાટે નહીં અને તેમાં એક બોઇલ આવી જાય. જો તમારી કઢી ગરમ થતા વખતે ફાટી જતી હોય તો તમે કઢી અને લોટના મિક્સરમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દેજો. તમારી કઢી ક્યારેય નહીં ફાટે. છે ને એકદમ નવીન ટ્રીક? તો આપણા કઢીના મિક્સરમાં એક બોઇલ આવી ગયો છે. હવે ઢાંકણ ઢાંકીને કઢીને 5-7 મિનિટ માટે લો ગેસની ફ્લેમ પર ઉકળવા દઈએ. કઢીને ધીમા ગેસની ફ્લેમ પર થોડી વાર ઉકાળવી ખૂબ જ જરૂરી છે, નહીં તો કઢીના લોટમાં એડ થયેલા ચણાના લોટનો કાચો સ્વાદ આવશે. તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ પરફેક્ટ કઢી તૈયાર થઈ ગઈ છે. જો આ સમયે તમને કઢી વધુ પડતી જાડી લાગતી હોય તો 1/4 કપ જેટલું પાણી એડ કરી દેજો, અને જો કઢી વધુ પડતી પતલી લાગતી હોય તો 2 ચમચી જેટલો ચણાનો લોટ પાણીમાં ઓગાળીને મિક્સ કરી લેજો. તમારી કઢી પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી થઈ જશે. તો હવે આપણે કઢીને વધુ પડતી નથી ઉકાળવાની, કારણ કે કઢી જેમ ઠરે છે તેમ થોડી થીક થતી જાય છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને કઢીમાં થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. હવે ગરમા ગરમ કઢીને પુલાવ સાથે ખાવા માટે એક બાઉલમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી આપણી ગુજરાતી કઢી તૈયાર થઈ ગઈ છે. છે ને બનાવી એકદમ સહેલી? તો કઢી તો તૈયાર થઈ ગઈ, હવે પુલાવને જોઈ લઈએ. તો 2 સિટી પછી આપણું કુકર પણ ઠરી ગયું છે, હવે તેને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે કુકરમાં એકદમ ફટાફટ અને ખૂબ જ સહેલી રીતથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો ખીલેલો અને સ્વાદમાં ટેસ્ટી પુલાવ તૈયાર થઈ ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે. તો ગરમા ગરમ પુલાવને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સહેલી રીતથી કુકરમાં એકદમ ફટાફટ બની જતો આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પુલાવની સાથે જો ગરમા ગરમ કઢી હોય તો જમવામાં બીજું કંઈ જ ન જોઈએ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.